आदाब सत श्री अकाल जय सच्चिदानंद। हूँ डॉक्टर वरुण मकवाना आपनु स्वागत करू छु द अक्रम साइंस शो पर। अने हूँ आज तमारी सामे प्रस्तुत थयो छु एक नवी शोध लईने जेनु प्रेरणा स्त्रोत छे एक बॉलीवुड मूवी तारे जमीन पर। फिल्म मा सीन हतो एवो के सोलोमन आइलैंड्स में जब आदिवासियों को जंगल का कोई हिस्सा साफ करना होता है खेती के लिए तो वो पेड़ दरख्तों को काटते नहीं है, महज उस पेड़ के पास सारे पहुंच जाते हैं और जी भर के गालियां देते हैं, कोसते हैं। देखते ही देखते कुछ ही दिनों में पेड़ मुरझा जाता है, अपने आप ही मर जाता है। आ જોઈને મારું તો દિમાગ જ ફરી ગયું, આ મોડર્ન જમાનામાં આવું કંઈ શક્ય છે ખરું? અને હું રહ્યો વૈજ્ઞાનિક જીવડો એટલે મેં શું કર્યું, ચાલુ કર્યો એક પ્રયોગ। આ પ્રયોગમાં કાચની બે બરણીઓ લેવામાં આવી, બંનેમાં સરખા ચોખાઓ ભરવામાં આવ્યા અને બંનેને સેમ વાતાવરણમાં રાખવામાં આવી સળંગ 30 દિવસ સુધી। ખાલી ફરક એટલો હતો કે એક ચોખાને પોઝિટિવ શબ્દો જેવા કે તું કેટલો સારો છે, તું હોશિયાર છે, તું બહુ હિંમતવાળો છે અને એક બરણીમાં રહેલા ચોખાને નેગેટિવ શબ્દો જેવા કે તું ખરાબ છે, તું નકામો છે, તારામાં કોઈ જ આવડત નથી એવા શબ્દો કહેવામાં આવ્યા। અને આ પ્રયોગના અંતે જોવા મળ્યું કે મારા કહેવાયેલા દરેક શબ્દની અસર એ ચોખા ઉપર થતી હતી। જેમ કે સારા શબ્દ કહેવાયેલા ચોખા સુંદર, સરસ, સારા અને તાજા હતા, જ્યારે નેગેટિવ શબ્દ કહેવાયેલા ચોખા ખરાબ, કાળા અને કોહવાઈ ગયા હતા। વરુણ સર, એક ક્વેશ્ચન ઊભો થાય છે કે ભાતના ચોખા તો આપણા શબ્દો સમજતા નથી, તો એમના પર એવી અસર કેવી રીતના થઈ? ગુડ ક્વેશ્ચન। જો કે ચોખાઓ આપણા શબ્દ સમજતા નથી, એ આપણા ભાવ સમજે છે। જ્યારે ચોખા જેવા એક ઇન્દ્રિય જીવ પર આપણા શબ્દની આટલી અસર થાય છે તો વિચારો કે મનુષ્ય જેવા પંચેન્દ્રિય જીવ પર આપણા શબ્દની કેટલી અસર થતી હશે। આ શબ્દની ગંભીરતા સમજી આપણે એના ઉપર અચૂક વિચાર કરવા જેવો છે। વરુણ સર, મારો એક પ્રશ્ન છે કે હું જે આ ગેમો રમું છું, કોલ ઓફ ડ્યુટી, પબજી, ફોર્ટનાઇટ, કાઉન્ટર સ્ટ્રાઇક, તો આ ગેમ રમતી વખતે મારા જે નેગેટિવ ભાવો જે ઊભા થાય છે એની અસર પણ થાય? અરે 100% થાય। અને આ પ્રશ્નનો જવાબ મારાથી પણ મોટા સાયન્ટિસ્ટ પૂજ્ય દીપકભાઈ આપશે। આપણે પબજી ગેમ રમવાથી શું નુકસાન થાય છે? અને આપણે હવે વર્ચ્યુઅલ ગેમ રમતા હોય તો આપણે એમાં કોઈને મારીએ તો આપણને આ ભોવે કે આ પછીના ભોવે આપણને એનું શું પરિણામ આવે? હા, પણ એમાં 10 મારવાનો અને 9 મારી નાખે અને 10મો મારીશ એટલે હું પછી ગેમ જીતી જઈશ, એવું થાય ખરું? એવું થાય, રમી અને મારીશ એટલે પહેલાં વર્ચ્યુઅલી માર્યા જ ને? માર્યા અને વર્ચ્યુઅલી મારો ને તો આપણને મેં પસ્તાવો થાય કરે, અરે મેં કહેલા ખોટું કર્યું? ના, એવું ના થાય, ખુશ થાય ને? બોલો, એ ખુશ થાય છે ને એટલે માર્યા જેટલું જ નુકસાન કરી નાખે, ભાવથી માર્યા જેટલું પાપ લાગી જાય, એટલે આ સારી વસ્તુ નથી। આ તો શાસ્ત્રમાં વાર્તા છે, પેલા કહે છે ભાઈ આપણી કુળમાં આટલું થાય એટલે નિવેદ ચડાવવો પડે, કુકડાને મારવા જ પડે, દેવને નિવેદ ચડાવવાના, એટલે કે હું નહીં મારું કુકડાને, મારે જીવતાને મારવા જ નથી, તો કંઈ નહીં એમ કરો ને આપણે પછી બહુ રગઝક થઈ, એમ કરો આપણે લોટના બે કુકડા બનાવે લાલ રંગથી રંગીને પછી મારી નાખજો તમે, લોટ તો લોટમાં કુકડા બનાવ્યા પછી એને છરીથી માર્યા તો જીવતા માર્યા જેટલું પાપ લાગ્યું, તો બીજે અવતાર એનો એવા 7 અવતાર એને જાનવર 9 અવતાર જાનવરમાં જવું પડ્યું એને, એટલે આપણે અત્યારે ગેમ રમીએ છીએ તો પછી આપણે બહુ બગડે એવા બગડે જ ઉતરતી કક્ષામાં જવું પડે, બધે ઉતરતા અવતાર થાય, બીજે અવતાર ઉતરતો જાય જાનવરમાં જાય, એટલે આ બધો અધોગતિમાં જવાના રસ્તા વધી રહ્યા છે। કળિયુગમાં લોકોની અવળી બુદ્ધિ ઊભી થાય અને અધોગતિમાં જવાય એવા જ બધા રમત ગમત એવી વાતો ચીતો પૈસા માટે તોફાનો, વિશ્વાસઘાત, વિષય વિકારના તોફાનો, બધા ગુના એવા થાય કે માણસ અધોગતિમાં જયા કરે, ઉતરતો કાળ છે, સવડો ચડે નહીં ઉતરે નીચે, માટે આ બધી રમતોમાંથી બહાર નીકળી જવું સારું। અને પસ્તાવા લેવા કે ના ના એ સરસ ક્રિએટિવ કન્સ્ટ્રક્ટિવ પોઝિટિવ રમતો રમો, એ તો જે આ હું તું રમો તો સારું, કબડ્ડી જીવતા સાથે તો મેં એડજસ્ટમેન્ટ લેવાય, પણ આ રમતો રમી ગેમો રમીને મગજ બગાડી નાખે છે। તો મિત્રો, હવે સમય આવી ગયો છે એક સરસ મજાની વાર્તા સાંભળવાનો।
મગધ નામે એક રાજ્ય હતું અને તેના રાજા હતા રાજા શ્રેણિક. તેણે પોતાના રાજ્યની સીમાઓ વધારવા ઘણી બધી લડાઈઓ લડી હતી. શ્રેણિક રાજાને શિકાર માટેનો ખૂબ જ શોખ હતો અને આ જ શોખના પરિણામે તેમને નરકગતિ બંધાઈ ગઈ હતી. ભૂતકાળના સારા કર્મોના લીધે તેઓ ભગવાન મહાવીરના ભક્ત બન્યા હતા. એક દિવસ ભગવાન મહાવીરની દેશના ચાલતી હતી ત્યારે શ્રેણિક રાજાએ ભગવાન મહાવીરને પૂછ્યું, હે ભગવાન, આવતા ભવે મારી કઈ ગતિ થશે? ત્યારે ભગવાન મહાવીરે કહ્યું, તું તારા હિંસક કર્મોને લીધે નર્કમાં જઈશ. આ સાંભળી રાજા સ્તબ્ધ થઈ ગયા અને તેમણે ભગવાન મહાવીરને તેમની નર્ક ગતિમાંથી બહાર નીકળવાનો માર્ગ પૂછ્યો. તેથી ભગવાન મહાવીરે તેમને 3 રસ્તા બતાવ્યા. એમાંનો એક રસ્તો હતો કે મગધ રાજ્યમાં કલસોરિક નામનો એક કસાય હતો. એક દિવસ માટે તે મન વચન કાયાથી જો અહિંસા પાળે તો શ્રેણિક રાજાની નરગતિ ટળી જશે. પછી બીજા દિવસે રાજાએ કસાયને એક પાણી વગરના કૂવામાં છોડી દીધો, એમ વિચારતા કે કસાય અહીંયા કોઈ પણ જીવની હિંસા નહીં કરી શકે. શ્રેણિક રાજાને એવું લાગ્યું કે હવે મારી નરગતિ ટળી ગઈ. પણ એવું બન્યું ના મિત્રો, કેમ કે કસાય આખો દિવસ કૂવાની અંદર ભેંસોના ચિત્ર દોરીને તેમને આંગળીઓની મદદથી કતલ કરી રહ્યો હતો, એટલે એની ભાવહિંસા તો ચાલુ જ હતી. તેથી શ્રેણિક રાજા પણ તેમની નરગતિ ન ટાળી શક્યા. તો જોયું મિત્રો, ભાવમાં કેટલી શક્તિઓ હોય છે. તો હવે આપણે નિશ્ચય કરીએ કે આપણે કોઈ વ્યક્તિ પ્રત્યે નેગેટિવ કે હિંસક ભાવ નહીં કરીએ. ફરી મળીશું. જય સચ્ચિદાનંદ. વરુણ સર, બીજો એક પ્રશ્ન છે કે મને મારા ફ્રેન્ડ માટે કોઈ નેગેટિવ વાણી નીકળી જાય, તરછોડ થઈ જાય, ક્રોધ આવી જાય, તો એના માટે મારે કઈ ચાવી વાપરવી? ચાલ હું તને એક સવાલ પૂછું. જો તારે પંખો બંધ કરવો હોય તો તું શું કરશે? એમાં હાથ નાખશે, લાકડી નાખશે કે પછી એમાં છૂટું ચપ્પલ ફેંકશે? અરે સર, આ કેવો પ્રશ્ન છે. હું તો સિમ્પલ સ્વિચ દબાવીશ. સ્વિચ એટલે ભાવ બદલ. ક્રિયાને બદલવા ના જઈશ. ભાવ બદલશે એટલે ક્રિયા આપોઆપ બદલાઈ જશે. પણ ભાવ કેવી રીતના બદલવા? એની માટે દાદા ભગવાને આપી છે એક જબરદસ્ત ચાવી, જે તમને જાણવા મળશે આવતા એપિસોડમાં. દાન આપ્યું, મદદ કરી, કામ ઘણા સારા છે. ક્યારે તપાસ્યું છે પાછળ ભાવ શું તમારા છે? કોઈ અમીરે ભાવ બગાડી ખાલી કરમ કાળું બાંધ્યું, એક નિર્દોષ બાળકે પ્રાર્થના કરી જાણે મંદિર સ્થાપ્યું. ગુણ સારા જોઈ કોઈના જે ખુશ દિલથી થાશે, ખૂટતું એને કુદરત સામે ચાલી આપી જાશે. ભાવ ચોખ્ખા જેને હનુમાનજી જેવા થશે, દરિયો ભેગો થતા કૂદવાની શક્તિ ભેગી થશે. છૂટવાની ભાવના માત્ર કરે એના ફેરા ટળી જાય, અધ્યાત્મના અંધાને પણ કોઈ જ્ઞાની મળી જાય. ભાવ એવા રાખો, જ્ઞાનીને ભવ આપી દેવો આખો, બાકી અનંત અવતારે અનંતમાંથી મોક્ષે ન જાય લાખો. બાકી અનંત અવતારે અનંતમાંથી મોક્ષે ન જાય લાખો. જય સચ્ચિદાનંદ. દર્શક મિત્રો, જો તમને ખ્યાલ હોય આ ચાવીનો તો તમે મને કમેન્ટ સેક્શનમાં લખીને મોકલી શકો છો. જો તમારો જવાબ સાચો હશે તો તમને ઘણા બધા ઇનામ મળશે અક્રમ યુથ સાયન્સો તરફથી. તો ત્યાં સુધી જય સચ્ચિદાનંદ.